ભરૂચ જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા 45મી સ્કાઉટ ગાઈડ શિબિર અંતર્ગત શુક્રવારે રાત્રે કેમ્પ ફાયરનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે શનિવારના રોજ તેની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. ભરૂચ શહેરના સ્કાઉટ ગાઈડના ગ્રાઉન્ડ ખાતે સ્કાઉટ ગાઈડના સંઘ દ્વારા 2 દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડની 45મી શિબિર નિમિત્તે કેમ્પ ફાયર યોજવામાં આવ્યું હતું, જેમાં શિબિરમાં જોડાયેલ બાળકોએ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય શ્રી દુષ્યંત પટેલ, ચીફ ઓફિસર સંજય સોની, અભયસિંહજી રાઠોડ, દિવ્યેશ પટેલ, સ્કાઉટ ગાઈડના ઉપપ્રમુખ નરેશ ઠક્કર સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને માણ્યો હતો. તો શનિવારના રોજ શિબિરનો પૂર્ણાહુતિ સમારોહ યોજાયો હતો, જેમાં સેવા આપનારાનું સન્માન અને બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય દુષ્યંત પટેલ, જિલ્લા કલેક્ટર રવિકુમાર અરોરા, મા મણીવા ચેરિટેબલ ટ્રસ્ટના ધનજીભાઈ પરમાર, ટ્રસ્ટી હસમુખ રાણા, નવીન પટેલ, દિવ્યેશ પટેલ, ટ્રસ્ટી મહેશ ઠાકર, દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સુનિલ ભટ્ટ અને લોકગાયક અભિસિંહ રાઠોડ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ ઇન્દિરાબેન રાજ, સ્કાઉટ ગાઈડ સંઘના ઉપપ્રમુખ નરેશભાઈ ઠક્કર તેમજ સ્કાઉટ ગાઈડના સંઘના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જે આ 4 વયસ્ક જુવાન છે, એવા 4 મહાનુભાવોએ લગભગ 30 થી લઈને 60 વર્ષ સુધીની આ પ્રવૃત્તિ સ્કાઉટની સાહેબ એમણે જીવનમાં કરી છે. અહીંયા બહુ જ આપણા સ્વાતંત્ર્ય સેનાની હતા એવા એક હરેન્દ્રભાઈ આસલોટ દ્વારા આપણને આ જગ્યા મળી અને એક મકાન પણ મળ્યું છે. અમે એમાંથી જ આ બધી પ્રવૃત્તિઓ ચલાવવાની કોશિશ કરીએ છીએ. ક્યાંક જિલ્લા પંચાયતની પણ સહાય મળે છે, બીજા બધા પણ એટલા બધા સમર્પિત સંગઠનો છે જે આ પ્રવૃત્તિને જીવંત રાખવા માટે પ્રયત્ન કરે છે. આજે જ મને આનંદ છે કે GFL શ્રી ભટ્ટ સાહેબે પણ મને એવું કીધું કે નરેશભાઈ, આ પ્રવૃત્તિ અટકવી નહીં જોઈએ, તમારે જે કોઈ સહાય જોઈતી હશે એ દહેજનું એસોસિએશન પણ આપશે. સામાજિક જે ચેતના હોય આ ભાવ જાગે છે કે બધા લોકો હળી મળીને સાથ રહ્યા, બધા લોકો મળીને સાથ રહ્યા. ઘરમાં તો અમે એકલા 3-4-5 સભ્યોના પરિવાર હોય એટલો રહીએ છીએ, પણ જે ભારતની સંસ્કૃતિ છે વસુદેવ કુટુંબકમ, કે આખા દુનિયાને અમે એક પરિવાર ગણીએ છીએ, તો આ ભાવની જે બીજ પડે છે આ જ રીતેના ગતિવિધિ હોય કે સ્કાઉટ કરીએ, NSS કરીએ, એનાથી બધા પડે છે. અને હું દુષ્યંતભાઈની હાજરીમાં કહું છું દુષ્યંતભાઈ, કે દર વર્ષે GFL તરફથી અને એસોસિએશન તરફથી અમે આ કાર્યક્રમને હંમેશ માટે વધાવીશું અને સ્પોન્સર કરીશું. એવું કહેવાય કે કાગજ છે ને, કાગળ એ કિસ્મતથી ઉડે અને પતંગ કાબેલિયાતથી, હે, પતંગ કાબેલિયાતથી ઉડે અને કાગજ કિસ્મતથી ઉડે. પતંગ ને કાગળ જ છે, પણ એને ઢડ્ડો ને બધું વારીને અને પતંગ બનાવ્યું ત્યારે એ ઉડે છે. તો કિસ્મત સાથ આપે ના આપે, કાબેલિયત સાથ જરૂર આપે છે, બરાબર. આ તમારો તમે અહીંયા આગળ રહ્યા ને એ આ કાબેલિયતનો એક ભાગ છે. શિબિરની પૂર્ણાહુતિ થયા બાદ સ્કાઉટ ગાઈડના ધ્વજને સન્માનભેર ઉતારી લેવામાં આવ્યો હતો.